પાવરગ્રીડને લઈને ખેડૂતોમાં વિરોધ યથાવત, યોગ્ય વળતર સહિતના પ્રશ્નોને લઈને કલેક્ટર કચેરીએ દેખાવ. સુરતમાંથી પસાર થતી પાવરગ્રીડ લાઈનને વિરોધનો અંત આવવાનું નામ નથી લઈ રહ્યું. ત્યારે આજે સુરત જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ આવીને પહોંચ્યા હતા. ખેડૂતોએ કહ્યું કે વીજ પરિવહન માટે ટાવર લાઈન બાંધવામાં આવે છે. હાલમાં અમારા વિસ્તારમાં ખાવડાથી નવસારી 765 કેવીની વીજ પરિવહન લાઈન નાખવા માટે ટાવરો બાંધવા માટેની કાર્યવાહી ચાલી રહી છે, જેમાં વીજ પરિવહન કરવા માટેના હાલના કાયદાઓનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, તેમજ કાયદાઓનું મોટું અર્થઘટન કરીને ખેડૂતોને રંજાડવામાં આવી રહેલ છે, જેને લઈને ખેડૂતોમાં વ્યાપક પ્રમાણમાં અસંતોષ ઉત્પન્ન થયેલ છે. વીજ ટાવર લાઈન નાખવા માટે વીજ કંપની અને વીજ પરિવહન કરતી કંપનીઓ દ્વારા અંગ્રેજોના સમયમાં 1885ના ટેલિગ્રાફિક એક્ટ હેઠળ નોટિસ આપીને કાર્યવાહી કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોને તેમજ પર્યાવરણને ખૂબ જ મોટું નુકસાન થઈ રહેલ છે. એ સંજોગોમાં 1885ના ટેલિગ્રાફિક કાયદાને નાબૂદ કરીને પર્યાવરણ અને ખેડૂતોને લાભકારક કાયદો બનાવવા માટે ભારત સરકાર દ્વારા સ્થાપિત 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટનું ખોટું અર્થઘટન કરીને વીજ પરિવહનની લાઈન જેરી છે. કંપનીઓ ખોટી રીતે ખેડૂતોના ખેતરમાં દાખલ થઈ કોઈ પણ જાતની નોટિસ કે વળતર ચૂકવ્યા સિવાય ટાવરો બાંધવાની કામગીરી વહીવટીતંત્ર અને પોલીસ તંત્રના મેળા પીપળા કરી રહેલ છે, જેની તલસ્પર્શી તપાસ કરીને જવાબદારો સામે પગલાં ભરવા અંગેની કાર્યવાહી કરવા ઉપરાંત 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટમાં પર્યાવરણ અને ખેડૂતોને લાભ થાય એવા ફેરફાર કરવા વિનંતી. દક્ષિણ ગુજરાતમાંથી પાવરગ્રીડની 765 કિલોની લાઈન પસાર થાય છે, એ માટે ખેડૂતોને વગર નોટિસે જે લાઈન રાખવાની કામગીરી કરે છે, એને લઈને અમે કલેક્ટરશ્રીને આજે એક રજૂઆત કરવા આવ્યા છે કે જ્યાં સુધી વળતરની વાત ન થાય ત્યાં સુધી કોઈ પણ જાતનું કામ ન કરે એવી અમે રજૂઆત કરી છે. અને આ જે અમે રૂટમેપની માંગણી કરી છે, ખરેખર જે ખેડૂતો લાઈન જાય છે એને રૂટમેપ આપવો જોઈએ, પરંતુ આ લોકો રૂટમેપ આપતા નથી અને કલેક્ટરશ્રીને આ અમારે રજૂઆત કરવા આવ્યા હતા. અમે ખેડૂતો આ 765 જે કેવી લાઈન છે એ અત્યારે મહાકાય અને મોટી લાઈન છે. આ લાઈનથી લગભગ ખેડૂતોને એક એક ઊંઘ જમીન પોતાની ચાલી જશે અને એના બદલા અમે નજીવ વળતર આપે છે, એટલે ખેડૂતોને બહુ મોટું નુકસાન થવાની ભીતિ સેવાયેલી છે. જો અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે અમને ન્યાય મળે છે, નહીં ન્યાય મળે તો અમે હાઈકોર્ટમાં અમારે જણાવ